મોર્નિંગ બાળકો, અવાજ આવે છે એમ કહો? હા, વેરી ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ, સર આવે છે, વેરી ગુડ. કમ્પ્લીટ આવે છે ને અવાજ? હા સર. ઓકે, આપણે સંચાલકીય અર્થશાસ્ત્રમાં લાસ્ટ ટાઈમે આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા વિશે આપણે અભ્યાસ કરતા હતા, અને એમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કે માંગ, કોઈ પણ વસ્તુની માંગને અસર કરતું એક મહત્વનું પરિબળ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંબંધિત વસ્તુની કિંમતો, એટલે કે કોઈ પણ મૂળ વસ્તુના સંબંધમાં એવી અવેજી વસ્તુઓ હોય કે પૂરક વસ્તુઓ હોય, એ અવેજી વસ્તુ કે પૂરક વસ્તુની કિંમતમાં થતા ફેરફાર એ મૂળ વસ્તુની માંગમાં પરિવર્તન લાવે છે. તો આપણે એમ કહીએ કે સંબંધિત વસ્તુની કિંમતમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે તેને પરિણામે મૂળ વસ્તુની આપણે એમ કહીએ કે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે એ બંને વચ્ચેના સંબંધો દર્શાવતો જે ગુણોત્તર છે, પ્રમાણાત્મક સંબંધ છે, જે દર છે, તેને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કે માંગની પરસ્પર મૂલ્ય સાપેક્ષતા કે માંગની સમસામી મૂલ્ય સાપેક્ષતા, ક્યાં તો એને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સંચાલક જ્યારે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા લેતો હોય ત્યારે એ જે વસ્તુ બનાવતો હોય તો એ વસ્તુની હરીફ વસ્તુ, હરીફ વસ્તુનો મતલબ અવેજી વસ્તુ આપણે એમ કહીએ કે ભાઈ એ પોતે જે વસ્તુ બનાવે છે એની અવેજીમાં બજારમાં કેટલી કેટલી વસ્તુઓ હરીફ વસ્તુઓ તરીકે છે, તો એના હરીફ વસ્તુઓના ભાવોમાં જો પરિવર્તન થાય તો આપણે જે વસ્તુ, સંચાલક એવું વિચારે કે ભાઈ આપણે જે વસ્તુ બનાવીએ છીએ એની માંગમાં કેટલું પરિવર્તન થાય એ જો ધ્યાનમાં લેવામાં આવે તો સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયા વધારે યોગ્ય બને. એટલા માટે આપણે એમ કહીએ ને કે આ સાપેક્ષતાઓનો ખ્યાલ એ રીતે એ દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વનો છે. આપણે એની આગળ બે ખ્યાલો જોઈ ગયા, માંગની મૂલ્ય સાપેક્ષતા, બીજી આપણે જોઈ માંગની આવક સાપેક્ષતા, ત્રીજી આપણે લાસ્ટ પીરિયડમાં આપણે થોડી ચર્ચા પણ કરેલી હતી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો આપણે લાસ્ટ પીરિયડમાં એક દાખલો પણ જોયેલો હતો કે ભાઈ જ્યારે વાય વસ્તુની જો કિંમતમાં ફેરફાર થાય અને એની સામે જો એક્સ વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થાય અને એનો જો જવાબ ધન આવે, હકારાત્મક આવે, તો એ વસ્તુને આપણે એકબીજાની અવેજી વસ્તુ છે એમ આપણે કહી શકીએ. ગયા વખત આપણે જોયું તે પ્રમાણે એનું માપનનું સૂત્ર પણ આપણને ખબર છે કે ભાઈ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર જે વસ્તુની માંગમાં પરિવર્તન થાય છે એને આપણે
एक्स वस्तु तरीके ओळखाविए छे अने वाय वस्तु के जेनी किंमत में परिवर्तन थाय छे। आपणे जोयुं ते प्रमाणे के भाई मांगनी प्रतिमूल्य सापेक्षता बराबर एक्स वस्तुनी मांगमां थतो टकावारी फेरफार छेदमां वाय वस्तुनी किंमतमां थतो टकावारी फेरफार। सांकेतिक भाषामां संज्ञाना स्वरूपमां आपणे जो कहीए तो क्रॉस इलास्टिसिटी एटले आपणे ईसी वडे एने शॉर्ट फॉर्ममां बताविए छे बराबर डेल्टा क्यू एक्स। डेल्टा ए फेरफार बतावे छे, क्यू ए परिमाण बतावे छे, मांग बतावे छे, एक्स एटले एक्स वस्तुनी मांगमां परिवर्तन एना छेदमां क्यू एक्स એટલે કે એક્સ વસ્તુની મૂળ માંગ। ડેલ્ટા પી વાય એટલે વાય વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને એના છેદમાં પીની મૂળ કિંમત વાયની મૂળ કિંમત। તો આ સૂત્ર આપણે ગયા વખતે ગયા પીરિયડમાં ચર્ચી ગયા। ઓકે, ત્યાર પછી આપણે આઈ થિંક આ એક દાખલો પણ ગણેલો હતો બરાબર, એ દાખલા પરથી આપણે એનો જવાબ પણ લગભગ આપણે હકારાત્મક આવેલો હતો એટલે એના પરથી આપણે એટલું નક્કી પણ કરેલું હતું કે ભાઈ આ બંને વસ્તુઓ છે અને કોફી એ બંને એકબીજાની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ છે એટલે આપણે એની જે મૂલ્ય સાપેક્ષતા આવી તે આપણે ખાસ કરીને ધન આવે છે અને ત્યાર પછી આપણે લાસ્ટ ટાઈમ આપણે જે તમને મેં કીધેલું કે ભાઈ ઘરેથી આ દાખલો બરાબર ઘરેથી આ સોલ્વ કરી જોજો, પ્રયત્ન કરી જોજો। તો કેટલા એ કર્યો પ્રયત્ન? હલો બાળકો, આવ્યો કોઈનો જવાબ? આવ્યો જવાબ? આવ્યો એમ કોઈ એ દાખલો ગણ્યો ખરો? રિપ્લાય આપો મને। કોઈ એ દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો કે નહીં? શ્વેતા ગણો કે નહી કોઈએ? રીટા? ના સર, જ્યારે તમે આપતા હતા દાખલો ત્યારે મારું નેટવર્ક છૂટી ગયું હતું, સ્ક્રીનશોટ બી નહીં પાડી દાખલાની કયો દાખલો છે ને કશું નહીં। અચ્છા ચાલો, અને પછી નેટવર્ક પકડાયું તો મેં તમને પેલું આપણે સૂત્રમાં જે આંકડા મૂકવાના હતા તે આપણે બતાવેલું હતું બરાબર છે કે આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી તે પ્રમાણે કે જે વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય એને આપણે વાય વસ્તુ ગણીએ છીએ। ઓકે, આ ફરીથી પાછી આ લેક્ચર પતે પછી તમે અથવા તો આપણે એમ કહીએ કે તમારી ટાઈમની અનુકૂળતા પ્રમાણે આ દાખલો ગણજો બરાબર છે। અહીંયા ખાસ મેં કીધું તેમ કે ભાઈ સ્કૂટરની કિંમત જ્યારે રૂપિયા 53,000 હતી ત્યારે કુલ સ્કૂટરની માંગ એટલે કે એની વેચાણ એ 1,00,000 એકમ જેટલું હતું અને પેટ્રોલની કિંમત જ્યારે રૂપિયા 60 પ્રતિ લીટર હતી ત્યારે તેની માંગ 3,50,000 લીટર જેટલી છે। ધારો કે હવે સ્કૂટરની કિંમત 53,000 પરથી વધીને 93,000 જેટલી થાય છે અને આને લીધે જો સ્કૂટરની કિંમત વધી આને લીધે પેટ્રોલની માંગ 3,50,000 પરથી 3,50,000 પરથી ઘટીને 3,00,000 જેટલી થાય છે। તો સ્કૂટરની કિંમતમાં વધારો થવાને લીધે સ્કૂટરની અને પેટ્રોલ વચ્ચેની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની સામસામી મૂલ્ય સાપેક્ષતા,
શોધો બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્કૂટરની કિંમતમાં વધારો થયો એટલે વય વસ્તુ તરીકે આપણે સ્કૂટરને લેવાનું છે. એટલે નીચે આપણે કહીએ કે વય વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થયો, તો કે ભાઈ 53,000 પરથી 93,000 એટલે 40,000 રૂપિયા ફેરફાર થયો. ઓકે, એટલે નીચે 40,000 છેદમાં સ્કૂટરની મૂળ કિંમત છેદમાં 53,000. ઓકે, અને અંશમાં આપણને ખબર છે તે પ્રમાણે કે એક્સ વસ્તુ એટલે પેટ્રોલ છે, તો અહીંયા પેટ્રોલની માંગમાં કેટલો ફેરફાર થયો, તો કે ભાઈ 350,000 પરથી ઘટીને 3,00,000 જેટલી લીટર જેટલી થઈ. એટલે આપણે એમ કહીએ કે માંગ ઘટેલી છે, વધેલી નથી. એટલે ઘટેલી છે એટલે આપણે એમ કહીએ કે માંગમાં થતો ફેરફાર કેવો છે, નકારાત્મક છે, નેગેટિવ છે. એટલે આપણે એક્સ વસ્તુની માંગમાં ફેરફાર એ -50,000 લીટર મૂકવું પડે આપણે. અને એક્સ વસ્તુની મૂળ માંગ એટલે પેટ્રોલની મૂળ માંગ એ આપણે 3,50,000 એ આપણે એ રીતે લખવું પડે. પછી તમારે સાદું રૂપ આપી દેવાનું, 0,0 જેટલા ઉડાડતા હોય ઉડતા હોય એટલે આપણે ઉડાડી દેવાના. ઓકે, અને પછી આપણે જે જવાબ આવે તે પછી આપણે એનું નક્કી થાય પ્રકાર કે ભાઈ આ વસ્તુ છે તે પૂરક છે કે અવેજી છે. આનો આપણે સ્વાભાવિક છે કે આપણી એક્સ વસ્તુની માંગમાં ફેરફાર -50,000 બતાવીએ છીએ આપણે, એટલે આખું આપણે સાદું રૂપ આપીએ તો આપણો જવાબ આવશે માઇનસ જે આવે તે એક્સ વાય ઝેડ. તો એનો મતલબ એમ છે કે જ્યારે બે વસ્તુ આપણે જ્યારે બે વસ્તુ વચ્ચેની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા આપણે શોધતા હોઈએ અને એનો જ્યારે આ ટકાવારી પદ્ધતિ પ્રમાણે જવાબ માઇનસ આવે ત્યારે આપણે એમ સમજી લેવાનું કે આ બંને વસ્તુઓ એકબીજાની પૂરક છે. એકબીજાની કેવી છે? પૂરક છે. એકબીજા વગર ચાલી શકે એવી, નહીં ચાલી શકે એવી વસ્તુ છે. તો જ્યારે આપણે અહીંયા એના પરથી આપણે તારણ એ કાઢવાનું છે કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની પૂરક હોય ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ હંમેશા માઇનસ આવે. ઓકે, આ એક આપણો પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. બરાબર, તમારા સ્ક્રીન પર અહીંયા મેં સ્ક્રીનશોટ પાડીને એને મૂક્યો છે, તમે જુઓ. બોલો, ગણવાનો ઇન્ટરેસ્ટ છે તમારે? હલો બાળકો, બોલો, ગણવાની ઈચ્છા છે? હા સર. હા, ચાલો તો પહેલા લખો. પહેલું તો આપણે સૂત્ર લખવું પડે. આપણું જે સૂત્ર છે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ફેરફાર, એક્સ વસ્તુની મૂળ માંગ, વાય વસ્તુની કિંમતમાં ફેરફાર, વાય વસ્તુની મૂળ કિંમત, બરાબર. આ આપણું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શોધવાનું સૂત્ર છે. તો હવે મને ઉપરની જે પહેલો દાખલો છે આપણો કે ભાઈ ફિલિપ્સ રેડિયોની કિંમત રૂપિયા 450 જેટલી હતી ત્યારે તેની માંગ 5,000 એકમની હતી. હવે બીજી કંપની છે મર્ફી. મર્ફી રેડિયોની કિંમત જ્યારે 425 હતી ત્યારે તેની માંગ 4,000 એકમોની હતી. હવે મર્ફી રેડિયોની કિંમત રૂપિયા 75 નો વધારો થતા તેની માંગ ઘટીને 4,000 હતી તેની જગ્યા ઘટીને 3,500 એકમોની થઈ. અને ફિલિપ્સ રેડિયોની માંગ 6,000 એકમોની થઈ. એટલે પહેલા એ 5,000 એકમ હતી, પછી એની માંગ વધીને 6,000 એકમ જેટલી થઈ. તો આપણે એમ કહીએ કે આ બંને રેડિયો વચ્ચેની
માંગણી પ્રતિમૂલ્ય સાપેક્ષતા કેટલી થશે? ઓકે, તો અહીંયા આપણે રકમ જે વાંચી એના પરથી તમે મને એટલું કહો કે આમાં વાય વસ્તુ કઈ છે અને એક્સ વસ્તુ કઈ છે. શાંતિથી સમજીને મને જવાબ આપો. બોલો, વાય વસ્તુ કઈ છે અને એક્સ વસ્તુ કઈ છે? સાત માર્ક નો પરીક્ષામાં દાખલો પૂછાય, બે જ મિનિટ નું કામ છે, ગણવામાં બે જ મિનિટ થાય. બોલો કેમ બધા સુન 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 મારી ખબર પડી એટલે બીજી આપણે માની લેવાની કીધું કે ફિલિપ્સ રેડિયો છે. તો માંગણી પ્રત્યક્ષતા એ માત્ર ફિલિપ્સ રેડિયો છે એટલે આપણે ફિલિપ્સ રેડિયો ની કિંમત પર ચોકડી આપણે લેવા દેવા નથી. હવે આપણે એમ કહીએ કે આપણને સૂત્ર આપણને ખબર છે, બરાબર છે, કે x વસ્તુની માંગમાં ફેરફાર, તો x વસ્તુની માંગમાં ફેરફાર એટલે આપણે કહીએ કે ફિલિપ્સની માંગ જે 5000 કરી હતી તે મર્ફી રેડિયોની માંગમાં પરિવર્તન થતા ત્યાં પછી 5000 પરથી 6000 પર થઈ, એટલે આપણે કહીએ
કેટલો જવાબ આવ્યો? કોઈ જવાબ ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો? અમે જે દાખલો આપણે સૂત્રમાં આપણે જે રકમો મૂકી એનો જવાબ આવ્યો. મોબાઈલમાં કેલ્ક્યુલેટરની વ્યવસ્થા પણ છે. બાળકો રિપ્લાય આપો મને. અમારી સ્ક્રીન પર જુઓ તો એમાં બે સાયકલ બનાવતી કંપનીઓ છે. એક એટલાસ કંપની છે અને બીજી હીરો સાયકલ છે. આપણને એની રકમ આપેલી છે કે એટલાસ સાયકલ ની કિંમત 500 હતી ત્યારે તેની માંગ 4000 એકમની હતી.
અને હીરો સાયકલ ની જયારે 450 રૂપિયા એની 450 રૂપિયા ત્યારે તેની માંગ 3000 હતી. હવે હીરો સાયકલ કિંમત માં 50 રૂપિયા નો વધારો થતા તેની માંગ ઘટીને 2500 એકમો અને એટા સાયકલ ની માંગ વધીને 5000 એકમો થઈ છે. ઓકે બાળકો, અવાજ સંભળાય છે? આવી ગઈ ઉપર જો આવી ગઈ. આજે અજામત કરવાની ના બધી. બાળકો આવી ગઈ છે લાઈટ, જરાક આ કમ્પ્યુટર બ્યુટિંગ થાય છે. આવી ગઈ છે લાઈટ, લાઈટ આવી ગઈ છે. હા, એટલે પાછા આપણે જોઈન્ટ થઈએ, 2 મિનિટમાં જોઈન્ટ થઈએ. હા, 2 મિનિટમાં જોઈન્ટ થઈએ આપણે.
બાળકો બે મિનિટ હા અવાજ આવે છે પણ ડબલ ડબલ અવાજ આવે છે. ડબલ આવે છે ને? આમાં શું છે કે આ જીબી વાળા ફેસ ચેન્જ કરતા હોય છે ઘણી વખત, એટલે શું છે કે જરાક ઝટકો મારીને પાછો આવે એટલે આ પછી કોમ્પ્યુટર ચાલુ થતા વાર લાગે છે જેને. ઓકે, આપણે પાછા પુનઃ ચર્ચા પર આવીએ કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં આપણે ખાસ કરીને જોયું તે પ્રમાણે જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વાપરી શકાતી હોય ત્યારે ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે આપણો જે જવાબ આવશે ગણતરી કરેલી તેનો તે કેવો આવશે? પોઝિટિવ આવશે, ધનાત્મક આવશે. અને જ્યારે ખાસ કરીને મેં કીધું તેમ કે બે વસ્તુઓ એકબીજાની પૂરક હશે ત્યારે આપણે એમ કહીએ કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ નકારાત્મક આવશે, ઋણાત્મક આવશે, નકારાત્મક આવશે. ઓકે, એટલે આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના આ રીતે આપણા ચોપડીના સ્વાધ્યાયમાં દાખલાઓ આપેલા છે. પાછળના વર્ષોમાં જોઈએ તો આપણે પૂછાયેલા દાખલાઓ પણ છે, એટલે તમારે ખાસ કરીને પ્રેક્ટિસ માટે એ દાખલાઓનો ઉપયોગ કરો. જાતે પણ બનાવી શકાય એવું જરૂરી નથી કે ભાઈ આપણે ચોપડીના દાખલાઓનો જ ઉપયોગ કરી શકીએ, બરાબર. એમાં આપણે જાતે પણ કોઈ પણ બે વસ્તુ લઈ અને પછી એના અવેજીનો સંબંધ અને પૂરકના સંબંધને ધ્યાનમાં રાખી અને આપણે એના દાખલા પણ બનાવી શકીએ જાતે. ઓકે, તો આપણે ખાસ કરીને જે કંઈ પણ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા જે છે એ માંગની જે પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે એના જો આપણે એમ કહીએ કે પ્રકારો છે તે ખાસ કરીને ત્રણ પ્રકારો છે. મેં કીધું તેમ કે ધન, ઋણ અને ખાસ કરીને આપણે એમ કહીએ કે શૂન્ય. આપણે બે પ્રકારથી વાકેફ છે કે ભાઈ જ્યારે જે વસ્તુ એકબીજાની અવેજીમાં હોય ત્યારે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા ધન હોય છે,
અને જ્યારે પૂરક હોય છે ત્યારે ઋણ હોય છે. પણ ધારો કે આપણે એમ કહીએ કે બે વસ્તુ વચ્ચે કોઈ જાતનો સંબંધ નથી, તો આપણે એમ કહીએ કે એવા સંજોગોમાં માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય આવે. કે ધારો કે આપણે એમ કહીએ કે એક વસ્તુ ખાંડ છે અને બીજી વસ્તુ કેરોસીન છે, ધારો કે ઓકે આ બે વસ્તુઓ કેવી છે, તો કે ભાઈ એકબીજા સાથે સંબંધ નથી ધરાવતી, કોઈ જાતનો આપણે એમ કહીએ કે અવેજી કે પૂરકતાનો સંબંધ નથી ધરાવતી. તો આપણે એમ કહીએ કે ખાંડની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ કેરોસીનની માંગમાં બહુ કંઈ ફેરફાર થાય નહીં. બરાબર, ખાંડની કિંમતમાં આપણે એમ કહીએ કે ગમે તેટલો વધારો ઘટાડો થાય પણ કેરોસીનની જે માંગ છે તે સ્થિરની સ્થિર જ રહે. તો આ ટાઈપનો જ્યારે સંબંધ હોય તો તેને આપણે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આપણે એમ કહીએ કે વય વસ્તુની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય પણ એક્સની માંગનું પ્રમાણ સ્થિર રહેતું હોય છે, તો આને આપણે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. તો આપણે આ ત્રણે ત્રણ પ્રકાર દર્શાવતી જે રેખા છે તે તમારા સ્ક્રીન પર આકૃતિમાં તમે જોઈ શકો છો. ધારો કે આપણે એમ કહીએ કે પહેલો જે પ્રકાર છે તે આપણે રેખા જે છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવતી એ કેવી આપણને જેવો દેખાય છે, નીચેથી ઉપર તરફ જતી દેખાય છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરની તરફ એ રેખા આપણને દેખાય છે. એટલે એનો મતલબ એવો થાય કે આપણે ધારો કે આ એક્સ અક્ષ પર એક્સ વસ્તુ લઈએ છીએ અને વાય અક્ષ પર વાય વસ્તુ લઈએ છીએ. આપણે મગજમાં પેલો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો કે જે વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય એ વય વસ્તુ, એટલે આપણે વય અક્ષ પર લઈએ છીએ. તો વયની કિંમત વધે તો એક્સની માંગ પણ વધે છે. તો આ રીતની જ્યારે આપણે એમ કહીએ કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા આપણને જોવા મળે તો તેને આપણે ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. અને એની રેખાનો જે ઢાળ છે એ હકારાત્મક છે ધનાત્મક છે. ઓકે, બીજો પ્રકાર આપણે જોઈ ગયા તે પ્રમાણે કે જ્યારે બે વસ્તુઓ એકબીજાની અવેજીમાં વપરાતી હોય, પૂરકમાં વપરાતી હોય, પૂરક સ્કૂટર અને પેટ્રોલ, બેટરી અને સેલ, પેન અને સાઈ, પેન અને બોલ પેન, ગમે તે આપણે કોઈ પણ એવા રિલેશન કે બે વગર ચાલી નહીં શકે એવી વસ્તુઓ હોય તો એની માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા આપણને આ રીતે નકારાત્મક ઢાળવાળી જે વચ્ચેની રેખા છે, વચ્ચેની જે આકૃતિ છે, આલેખ છે, તેમાં આપણે જોઈ શકીએ છીએ કે વાય વસ્તુની કિંમતમાં પરિવર્તન થાય છે અને એક્સ વસ્તુની માંગમાં વધારો થાય છે. ઓકે, અહીંયા આપણે વાય આપણે એમ કહીએ કે ખાસ કરીને આ સ્કેન કરેલું છે એટલે અહીંયા એક્સ બતાવેલું, પણ એક્સ તમારે માનવાનું નહીં, અહીંયા વાય વસ્તુ વાય એક્સ પર વાય વસ્તુની કિંમત જ આપણે લેવાની છે. ઓકે, અને એક્સ વસ્તુની માંગ આપણે એક્સ અક્ષ પર જ લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બીજી આકૃતિમાં વાય વસ્તુની કિંમત વધે છે પણ એક્સ વસ્તુની માંગ છે તે એને લીધે ઘટવા પામે છે. તો આપણે પેલું ઉદાહરણ જોયેલું કે ભાઈ સ્કૂટરની કિંમત 53,000 પરથી વધીને 93,000 થઈ, તો પેટ્રોલની માંગ છે તે 3.5 લાખ લીટર પરથી ઘટીને 3 લાખ લીટર થઈ. તો આ બે વચ્ચેનો જે સંબંધ છે તે દર્શાવતો જે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો પ્રકાર છે તેને આપણે નકારાત્મક પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. અને એની માંગ રેખા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઉપરથી નીચે તરફ, ડાબી બાજુથી જમણી બાજુ તરફ, ઉપરથી નીચે તરફ ઢાળવાળી હોય છે. ઓકે, અને ત્રીજો જે આપણે અત્યારે ચર્ચા કરી તે પ્રમાણે કે ખાંડ અને કેરોસીન કે બે વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, એટલે આપણે એમ કહીએ કે ખાંડની કિંમત 30 રૂપિયા કિલો પરથી 50 રૂપિયા કિલો થઈ જાય પણ કેરોસીનની માંગ જેટલા લીટરની છે એટલાને એટલા લીટરની જ યથાવત રહે છે. એટલે આપણે એમ કહીએ કે આ પ્રકારની જે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવતી જે માંગ રેખા છે તે કેવી છે, તો કે વાય અક્ષને બરાબર સમાંતર હોય
વાય અક્ષને બરાબર ઊભી ધરી હોય. ઓકે બાળકો, એટલે હું કહું તમને આજે એક આપણે અગત્યની વાત કરવાની રહી ગઈ. આજે પેલા આપણા નવા મેડમ છે તે તમારો પીરિયડ લેશે આના પછી, હા 12 વાગ્યાનો. તમારા કેલેન્ડરમાં આવ્યો છે કે નથી આવ્યું મેસેજ? મેડમ નો આવ્યો છે? સર કેલેન્ડરમાં ના, કેલેન્ડરમાં નહીં આવ્યું, પણ એક્ટિવિટીમાં આવ્યું છે. પણ એક્ટિવિટીમાંથી જોઈન્ટ થવાશે તમારથી? એ તો થઈ જવાય છે એમ તો, ચાલુ કરે તો. અમુક વાર તમારો લેક્ચર બી એવી રીતે થાય છે અમારાથી જોઈન્ટ. હા બસ, તો વાંધો નહીં. એટલે મેડમ છે ને 12 વાગે લેવાના છે આજે. હા એટલે પીરિયડ મિસ નહીં કરતા, બરાબર? અને કોઓપરેટ કરજો તમે બધા, હે ને સર? ખાલી અમારા ક્લાસમાં જ હશે? હા, હે અમારા ક્લાસ વાળા જ રહેશે એમ ખાલી? આપણા ટીવાઈ વાળા જ રહેશે ને? હા, હમણાં ટીવાઈ નો પીરિયડ છે, પછી એમનો, પછી પાછો એસવાય નો છે પોણા એક નો. હા એટલે એ આથી હવે ચાલુ થઈ જશે લેક્ચર લેવાનું, બરાબર? તમારા બીજા જે અર્ચના મેડમ 3 પેપર લેતા હતા એ આજે માલી મેડમ લેશે, બરાબર? હા ઓકે, આપણે કન્ટિન્યુ રાખીએ. તો આ 3 પ્રકારને આપણે જોઈ ગયા પછીનો આપણો આ 15A પેપરનો આપણા બીજા યુનિટનો છેલ્લો ટોપિક જે છે તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતા કહીએ છીએ, એને આપણે માંગની જાહેરાત સાપેક્ષતા પણ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધુનિક સમયમાં પેઢીઓ પોતાનું વેચાણ વધારવા માટે, કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે ખાસ કરીને જાહેરાતનો સહારો લે છે, વિજ્ઞાપનનો સહારો લે છે, એડવર્ટાઇઝમેન્ટનો સહારો લે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેઢીઓ જે વસ્તુ બનાવે છે એનું વેચાણ વધારવા માટે ખાસ કરીને વેચાણ ખર્ચ, કે જેને આપણે વિજ્ઞાપન ખર્ચ પણ કહીએ છીએ, એ પેઢીઓની વસ્તુની માંગને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. અને એ આપણે જાણીએ તે પ્રમાણે કે કેવું છે પરિબળ, એ બહુ મહત્વનું પરિબળ એટલા માટે કહેવામાં આવે છે કે જાહેરાતની અસર એ લોકમાનસ પર, સમાજ પર ચોક્કસ રીતે થતી હોય છે, અને એને લીધે પેઢીઓનું, પેઢીઓ જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે એનું વેચાણ એ થતું હોય છે, આપણે જોઈએ છીએ વ્યવહારિક જગતમાં. એટલે આપણે એમ કહીએ કે પેઢી જ્યારે આ રીતનો વિજ્ઞાપન ખર્ચમાં જે કંઈ પણ ફેરફાર કરે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વસ્તુની કે સેવાની માંગમાં જે સાપેક્ષ ફેરફાર થતો હોય, ટકાવારી ફેરફાર થતો હોય, એ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે એને આપણે માંગની જાહેરાત સાપેક્ષતા, માંગની વિજ્ઞાપન સાપેક્ષતા, કે એડવર્ટાઇઝમેન્ટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એવો શબ્દ આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ. એટલે જ્યારે આપણે સાંકેતિક ભાષામાં બતાવીએ છીએ ને ત્યારે ઈ એ વડે બતાવીએ છીએ, બીજી એબીસીડીનો ઈ અને બીજી એબીસીડીનો એ. એટલે એ મીન્સ શું બતાવે છે? તો કે ભાઈ એડવર્ટાઇઝમેન્ટનો એ બતાવવામાં આવે છે. ઓકે, તો આપણે એમ કહીએ કે આજે જાહેરાત સાપેક્ષતા જે છે એમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વિજ્ઞાપન અને ખાસ કરીને જે પેઢીઓ દ્વારા જે વેચાણ ખર્ચ થાય છે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માંગમાં કે વેચાણમાં જે વધારો થાય છે એ દર્શાવતી રેખા આપણે આ મેં સ્ક્રીનશોટ પાડીને એને સ્કેન કરીને મૂક્યું છે, તેમાં તમે જોઈ શકો છો. આપણી બુકની જ છે આ ફોટો, પણ અહીંયા એક એટલા માટે મેં થોડીક મૂકી છે ખાસ, તો કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જાહેરાત સાપેક્ષતા દર્શાવતી રેખા ઉદ્ગમ બિંદુએથી શરૂ થાય છે, પણ આ ખોટું છે, બરાબર? હંમેશા જાહેરાત સાપેક્ષતા દર્શાવતી રેખા કેવી છે? ઉપરથી શરૂ થવી જોઈએ. એટલે આપણી પ્રિન્ટિંગ મિસ્ટેક છે બુકમાં. તમારે પરીક્ષામાં લખો ત્યારે વય અક્ષ પરથી આપણે એમ કહીએ કે આ રીતે ઉપરથી ટચ થાય તેવી, આ ઉદ્ગમ બિંદુ એટલે
શું થાય તો કે વેચાણ ઝીરો થઈ જાય. એ કેમ ત્યાંથી આપણે નહીં બતાવવી જોઈએ? કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ શાકભાજી વેચનારા વ્યક્તિઓ છે, બરાબર, બજારમાં આપણે નીકળીએ છીએ તો શાકભાજી વેચવાવાળા કોઈ જાતની જાહેરાત નથી કરતા, છતાં એનું વેચાણ થાય છે. અરે ઘણી વસ્તુઓ આપણે જાણીએ છીએ, આ મેળાનું જે માર્કેટ ભરાય છે, શીતળા માતાનો મેળો કે નવરાત્રિનો મેળો, તો તે ટાઈમે આપણે જોઈ છે કે કોઈ જાહેરાત નથી કરતા, છતાં બી એની વેચાણ થાય છે. એટલે આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ ન કરવા છતાં પણ પેઢીનું વેચાણ થતું હોય છે. એટલે આપણે વાય અક્ષ પર જ્યારે વેચાણ કે માંગ લીધેલું હોય એટલે આપણે એને ઉપરથી બતાવવું પડે. એટલે આટલો ભાગ આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ કર્યા વગર પેઢીનો વેચાણ દર્શાવતો આ એરિયા છે આખો. ઓકે, તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે મોટે ભાગે આપણે એમ કહીએ કે માંગને અસર કરતા જે પરિબળો છે એ વસ્તુની કિંમત છે, વસ્તુની ગુણવત્તા છે, વસ્તુની જે વેચાણ વ્યવસ્થા છે, વિતરણ પદ્ધતિ છે, આવા પરિબળોને જો આપણે સ્થિર માની લઈએ તો આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચ અને વસ્તુની માંગ વચ્ચે સીધો અને પ્રત્યક્ષ સંબંધ આપણને જોવા મળે છે. એનો મતલબ એવો થાય કે વિજ્ઞાપન ખર્ચમાં જો વધારો થાય, જાહેરાત ખર્ચમાં જો વધારો થાય તો એ વસ્તુની માંગમાં વધારો થાય એવું એક વલણ સામાન્ય રીતે જોવા મળે છે. બરાબર છે? એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ જાહેરાત સાપેક્ષતા દર્શાવતી રેખા એ ધન ઢાળવાળી છે, નેગેટિવ નથી, પોઝિટિવ સ્લોપ છે, આનો કેવો છે, હકારાત્મક ઢાળ છે. એટલે આપણે એમ કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપર તરફ જાય છે. અહીંયા શબ્દ કયો છે? નીચેથી ઉપર તરફ જાય છે. એનો મતલબ એમ થાય કે આનો આ રેખાનો ઢાળ કેવો છે? ધન ઢાળ છે, પોઝિટિવ સ્લોપ છે. અને પોઝિટિવ સ્લોપ હોય ત્યારે આપણે એમ જાણીએ છીએ તે પ્રમાણે કે એક્સ અક્ષ પરનું ચલ પરિમાણ અને વાય અક્ષ પરનું ચલ પરિમાણ એ બે વચ્ચે સીધો આપણને સંબંધ જોવા મળે. એટલે કે બંને સીધી દિશામાં જાય છે. જાહેરાત ખર્ચ વધે તો વેચાણ વધે, માંગ વધે. જાહેરાત ખર્ચ ઘટે તો માંગ ઘટે, વેચાણ ઘટે. ઓકે, પણ અહીંયા જો એક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જાહેરાત સાપેક્ષતા દર્શાવતી રેખા છે એટલે આમ કર્વ બતાવે છે ઉપરથી, આમ સીધે સીધી ઉપર ને ઉપર નહીં હતી કે ભાઈ પેઢી જેટલો જાહેરાત ખર્ચ કરે એટલું એના વેચાણ કે માંગમાં સીધો સીધો વધારો જ થયા કરે એવું નથી. જો વધારો જ થયા કરતો હોય તો આપણને સીધી બતાવે, પણ અહીંયા તમે જુઓ તો એ થોડી કેવી છે, બેન્ડિંગ છે, વળેલી છે. એનો મતલબ શું થાય? હવે ખાસ અગત્યનું છે કે પેઢી દ્વારા જાહેરાત ખર્ચ થાય તો શરૂઆતમાં આપણે એમ કહીએ કે જે દરે, જે ટકાવારી દરે જાહેરાત ખર્ચમાં વધારો થાય એના કરતાં વિશેષ ટકાવારી દરે એની વેચાણમાં વધારો થાય, એની માંગમાં વધારો થાય, એ વસ્તુ જે વેચે છે એની માંગમાં વધારો થાય, પછી એક બિંદુ એવું આવે કે અમુક બિંદુ પછી જાહેરાત ખર્ચ ગમે તેટલો વધારે પછી આપણે એમ કહીએ કે વેચાણ મહત્તમ થાય પછી ધીરે ધીરે વેચાણ ઘટવા માંડે. એટલે જાહેરાત ખર્ચ વધવા છતાં પણ અમુક બિંદુ પછી આપણે એમ કહીએ કે જાહેરાત ખર્ચમાં જે દરે વધારો થાય છે એ દરે માંગમાં વધારો થતો નથી, વેચાણમાં વધારો થતો. બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે જાહેરાત સાપેક્ષતા દર્શાવતી જે રેખા છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેલા ઉત્પાદનના નિયમો જોઈ ગયેલા ને આપણે, વધતી પેદાશ, ઘટતી પેદાશ, એ બંને નિયમો અહીંયા કામ કરતા હોય આપણને સ્પષ્ટ દેખાય છે. ઓકે, અહીંયાથી આપણે અટકીએ. મેડમ રાહ જોતા હશે. બરાબર, શ્રી ગણેશભાઈ નમઃ. અત્યારે હા બોલો બોલો. એટલે આપણે છે ને આ સરસ મજાનું મુહૂર્ત છે મેડમના, નવા સાંભળો. બરાબર ને? અટકીએ અહીંયાથી આપણે. ઓકે ચાલો, કાલે મળીએ આપણે, કાલે મળીએ. હા હા, બોલ 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 ભાવિકા. એક્ટિવિટીમાં જોઈન્ટ થતા નથી આવડતું, કેવી રીતના જોઈન્ટ થવા? એક્ટિવિટીમાં ને એ તકલીફ છે જ. ઉપરનું એવું તો છે ને, હું પછી ફોન કરીને મેડમને પૂછી જાઉં કે ભાઈ અહીંયાથી હું તમારા કેલેન્ડરમાં સેટ કરી દઉં જોઈન્ટ થવાનું, પૂછું છું અત્યારે 2 મિનિટ, હે ને?
એ પણ પ્રયત્ન કરતા જ હશે હમણાં, કારણ કે સવારે અમારે વાત થઈ હતી. બરાબર, હા હા, ચાલો.